आर यू चिल्ड्रन्स घरशाळा परिवार ना आ डिजिटल माध्यम द्वारा मोरिंग करनारो आप सौने हृदयपूर्वक आवकारो छु। स्टैंडर्ड 2 सब्जेक्ट इंग्लिश यूनिट नंबर 83 एंड 84 इंग्लिश ना लास्ट लेक्चर मा आपणे यूनिट नंबर 82 जीव जंतुओ ना स्पेलिंग उच्चार अने अर्थ नी चित्र साथे माहिती मेळवी हती। नाउ वी लर्न यूनिट नंबर 83 जीव जंतुओ ना अंग्रेजी उच्चार सामे गुजराती अर्थ लखो। फर्स्ट इज कोबरा। कोबरा नो गुजराती अर्थ थशे नाग। सेकेंड इज फ्ली। फ्ली नो गुजराती अर्थ थशे चाचर। थर्ड इज एंट। एंट नो गुजराती अर्थ थशे कीड़ी। विद्यार्थी मित्रों तमे जोयु छे के कीड़ी एक साथे लाइन में ज चाले छे। फोर्थ इज फ्रॉग। फ्रॉग नो गुजराती अर्थ थशे देड़को। फिफ्थ इज फिश। फिश नो गुजराती अर्थ थशे माछली। माछली दरिया में नदी में होय छे अने घरे आपणे एक्वेरियम में पण पाळी शकीए छीए। सिक्स इज बीटल। बीटल नो गुजराती अर्थ थशे वंदो। वंदा नो बीजो अंग्रेजी उच्चार क्रोक्रोच पण थाय छे। सेवंथ इज टोटर्स। टोटर्स नो गुजराती अर्थ थशे काचबो। एट इज लाउस। लाउस नो अंग्रेजी उच्चार थशे जू। बाळको माथामां जू न थाय ए माटे वाळनी स्वच्छता खूब जरूरी छे। केमेलियन ब्रेकेट मा लिझर्ड। विद्यार्थी मित्रो तमने अंग्रेजी मा लिझर्ड आपवामां आव्यु छे परंतु तेनु साचु अंग्रेजी छे केमेलियन। एनो गुजराती अर्थ थाय काचडो एटले के काचडो। टेन्थ इज अर्थवर्म। एनो गुजराती अर्थ थशे अळस्यू। तमे जाणो छो ने अळस्यू ए खेडूतना मित्र होय छे। इलेवंथ इज स्पाइडर। स्पाइडर नो गुजराती अर्थ थशे करोळियो। तमे स्पाइडर एटले के करोळियाने झाड़ू गूंथता जोयो हशे। 12 इज पायथन। पायथन नो गुजराती अर्थ थशे अजगर। अजगर थी आपने खूब डर लागे ने। 13 इज क्रोकोडाइल। क्रोकोडाइल नो गुजराती अर्थ थशे मगर। मगर ए पानी मा अने जमीन पर बन्ने जग्याए रही शके छे। 14 इज मॉस्किटो। मॉस्किटो नो गुजराती अर्थ थशे मच्छर। 15 इज बटरफ्लाय। बटरफ्लाय नो गुजराती अर्थ थशे पतंग्यू। बगीचामां फूलो ऊपर लहેરાતા પતંગિયા તમે જોયા હશે અને તમને પણ ખૂબ ગમે ને। યુનિટ નંબર 84 જીવજંતુઓના
નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. ફર્સ્ટ ઇઝ કીડી. કીડીનો અંગ્રેજી ઉચ્ચાર થશે એન્ટ. સેકન્ડ ઇઝ વંદો. વંદાનો અંગ્રેજી ઉચ્ચાર થશે બીટલ. થર્ડ ઇઝ નાગ. નાગનો અંગ્રેજી ઉચ્ચાર થશે કોબ્રા. ફોર્થ ઇઝ જૂ. જૂનો અંગ્રેજી ઉચ્ચાર થશે લાઉસ. ફિફ્થ ઇઝ માછલી. માછલીનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફિશ. સિક્સ ઇઝ દેડકો. દેડકાનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફ્રોગ. સેવન્થ ઇઝ ચાંચડ. ચાંચડનો અંગ્રેજી ઉચ્ચાર થશે ફ્લી. એઇટ ઇઝ કાચબો. કાચબાનો અંગ્રેજી ઉચ્ચાર થશે ટોટર્સ. નાઇન્થ ઇઝ મગર. મગરનો અંગ્રેજી ઉચ્ચાર થશે ક્રોકોડાઇલ. એન્ડ ટેન્થ ઇઝ મચ્છર. મચ્છરનો અંગ્રેજી ઉચ્ચાર થશે મોસ્કીટો. ઇલેવન્થ ઇઝ કાચડો. કાચડાનો અંગ્રેજી ઉચ્ચાર થશે કેમેલિયોન. ટ્વેલ્વ ઇઝ અજગર. અજગરનો અંગ્રેજી ઉચ્ચાર થશે પાયથન. થર્ટીન ઇઝ અળસિયું. અળસિયાનો અંગ્રેજી ઉચ્ચાર થશે અર્થવર્મ. ફોર્ટીન ઇઝ કરોળિયો. કરોળિયાનો અંગ્રેજી ઉચ્ચાર થશે સ્પાઈડર. ફિફ્ટીન ઇઝ પતંગિયું. પતંગિયાનો અંગ્રેજી ઉચ્ચાર થશે બટરફ્લાય. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ એવા ઘણા જીવજંતુઓ છે જે અંગ્રેજીમાં નથી આપ્યા. ચાલો આપણે એમાંથી થોડા વધુ જીવજંતુઓનો ચિત્ર દ્વારા અભ્યાસ કરીએ. આ કયું ચિત્ર છે? ગરોળી. ગરોળીનો અંગ્રેજી ઉચ્ચાર થશે લિઝાર્ડ. આ કયા જીવજંતુનું ચિત્ર છે? આનું નામ છે ઉધઈ. એનો અંગ્રેજી ઉચ્ચાર થશે ટર્માઇટ. ઉધઈ એ સડી ગયેલા લાકડામાં વધુ થાય છે. આ છે માખી. આનો અંગ્રેજી ઉચ્ચાર થાય હાઉસ ફ્લાય. એટલે આપણે ઘરમાં જે માખી થાય તે. આ કયું જીવજંતુ છે? મધમાખી. મધમાખીનો અંગ્રેજી ઉચ્ચાર થશે હની બી. જોવો જોઈએ આને શું કહેવાય. ઓળખો છો ને? આને કહેવાય વીછી. વીછીનો અંગ્રેજી ઉચ્ચાર થશે સ્કોર્પિયન. બાળકો, આ શેનું ચિત્ર છે? આને કહેવાય તીડ. અને તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે ગ્રાસ હોપર. ચિલ્ડ્રન્સ, તીડના ઝુંડ ખેતરના ઊભા પાકને ખૂબ જ નુકસાન કરે છે. આ શેનું ચિત્ર છે બાળકો? આનું નામ છે માકડ. અને તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે લેડીબગ. બાળકો,
આ કયું જીવજંતુ છે? આને કહેવાય તારા માછલી, અને તેનો અંગ્રેજી ઉચ્ચાર થશે સ્ટારફિશ. ચિલ્ડ્રન્સ, યુનિટ નંબર 83 એન્ડ 84. આ વિડિયો જોયા પછી તમે અંગ્રેજીમાં જાતે લખજો અને પાકી નોટમાં પણ સ્વચ્છ અક્ષરે લખજો. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.